જામનગરમાં ગાયોમાં લંપી વાયરસ પ્રસરતા અનેક ગાયોના મૃત્યુ થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં નેવું ગાયોના મૃત્યુ થઈ ચૂક્યા હોવાનું અનધિકૃત રીતે બહાર આવ્યું છે તંત્ર દ્વારા ગાયોને લંપી વાયરસથી બચાવવા વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ આ પ્રક્રિયા વધુ વ્યાપક અને વેગવંતી બનાવવા મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ માંગ કરી છે રચનાબેન આ મુદ્દે તંત્રને ઢંઢોળવા મહાનગરપાલિકા સામે દરરોજ ગૌસેવકો સાથે ધરણા કરશે તેવું એલાન કરવામાં આવ્યું છે ગાયોનું વેક્સિનેશન અભિયાન વેગવંગતું કરવા હેલ્પલાઇન નંબરો ઉપરાંત આ મુદ્દે તમામ કોર્પોરેટરોનો સંપર્ક સાધી શકાય તેવી પદ્ધતિ અપનાવવાની માંગ સહિતનું આવેદન પણ આપવામાં આવ્યું છે કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગના કેસમાં દોષિત ઠેરવી અદાલતે દસ લાખના દંડ સાથે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં યાસીન મલિકની ભૂમિકા બહાર આવી હતી જામનગરના ટેકરી વિસ્તારમાં વસવાટ કરતાં એક પરિવારની બાર વર્ષીય બાળા નિર્જન સ્થળે કુદરતી હાજતે ગઈ ત્યારે એક યુવાને તેની સાથે અડપલા કર્યા હતા આ સમયે બાળાના દાદી ત્યાં આવી પહોંચતાં તેમણે બુમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા લોકોએ યુવાનને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો હતો આરોપી યુવાનનું નામ રિઝવાન ગની ખીરા હોવાની તથા તે હર્ષદ મિલની ચાલી નજીક રહેતો હોવાની માહિતી છે આઠ વીઘા જમીન પર રસીક ખીમજી ગાડીયા નામના શખ્સે છેલ્લા અઢી વર્ષથી ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે રામજીભાઈએ પોતાની જમીન ખાલી કરવાનું કહેતા રસિકે તેમને ધમકી આપી હતી ત્યારપછી આ મુદ્દે ગત જૂન મહિનામાં રામજીભાઈએ કલેક્ટરને અરજી કરી હતી ત્યાર પછી લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટની સમિતિએ તપાસ કરતા રસિકે એક મહિનામાં જગ્યા ખાલી કરી દેવાની લેખિત ખાતરી આપી હતી તેમ છતાં રસિકે અત્યાર સુધી જમીનનો ગેરકાયદે કબજો ન છોડતા રામજીભાઈએ ફરીથી કલેક્ટરને રજૂઆત કરતા પુનઃ તપાસના અંતે રસિક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે